વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર પાઠને જે બાકી છે ત્યાંથી સમજવા માટે મળ્યા છીએ. સૌ પ્રથમ આપણે ગયા લેક્ચરમાં જે સમજ્યા હતા એના પર માત્ર એક નજર કરીએ. તો ભારત રત્ન ડૉક્ટર આંબેડકરને લખનાર છે હાસ્યદા પંડ્યા. ત્યારબાદ આપણે એની પ્રસ્તાવના જોઈ. ત્યાર પછી ડૉક્ટર આંબેડકર વિશેની વાત જે પાઠમાં કહેવામાં આવી છે એને સમજવાનો પ્રયત્ન કર્યો કે નાના એવા કુમળી વયના 6 વર્ષના બાળક છે, એ પોતાના માતાને ગુમાવે છે. ત્યારબાદ એના પિતાની ચિંતા કે બાળકને કેવી રીતે સંભાળીશ. ત્યાર પછી એમનો મક્કમ નિર્ણય કે મારા બાળકને હું ભણી ગણીને સારો એક નાગરિક બનાવીશ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખૂબ ભણી ગણી અને હોશિયાર બને છે. ત્યાર પછી એમને નાનપણથી જ એ વાતની ખબર છે કે જ્ઞાતિ પ્રથામાં અસ્પૃશ્યતાનું, જ્ઞાતિમાં ભેદભાવ, જ્ઞાતિમાં જેટલું આવડત છે લોકોમાં એ નથી જોવાતી પરંતુ જ્ઞાતિ જોવાય છે, આ બધાનો એમને મુશ્કેલી વેઠી પડી. એ મુશ્કેલીનો એમને ખ્યાલ હતો. એમણે વિચાર કર્યો કે હું મોટો થઈ અને આ વાત પર વિરોધ કરીશ. ત્યારબાદ એમને ભણવામાં ખૂબ મહેનત કરવી પડી, સાથે સાથે એમના વાંચનનું વધુ ને વધુ શોખ અને વાંચન માટે તમને કીધું એમ કેટલા દૂર સુધી એમને વાંચનાલયમાં જતા, વહેલી સવારે ઉઠીને અને પોતે પોતાના જીવન દરમિયાન 2000 જેટલા પોતે પુસ્તકો વિકસાવ્યા હતા. એના સિવાય પોતાની ભૂખ વેટીને પણ નવા નવા પુસ્તકો એ ખરીદતા હતા. એમના એટલા મહેનત પછી એમને એક સારી નોકરી મળી. એ નોકરી મળ્યા પછી પણ એમને ઘણું બધું સહન કરવું પડ્યું, અસ્પૃશ્યતા અને જ્ઞાતિ ભેદભાવનો, જેના કારણે એને ખ્યાલ આવ્યો કે જો હું આટલો ભણી ગણીને આટલો હોશિયાર બન્યો છું છતાં પણ જો મારે આટલી મુશ્કેલીની વેઠવી પડતી હોય છે તો મારા જ્ઞાતિબંધુનો ભાઈઓ જે નથી ભણ્યા એમનું શું થતું હશે. એમના માટેના એમના વિચારો અને ત્યાર પછી ઔદ્યોગિક ક્ષેત્રે કૃષિ વિદ્યાલય, ઘણી બધી શાળાઓ, ઘણા બધા નવા વિચારો લાવ્યા અને ત્યાર પછી એ અટકતા નથી અને સ્ત્રીઓ એમના સમાજની જે દુઃખી હતી, દયાજનક હતી, એના માટે પણ સ્ત્રીઓને શિક્ષણ, બાળ લગ્નનો વિરોધ, વિધવા સ્ત્રીઓને પુનઃલગ્ન, આવા ઘણા બધા પ્રયત્નો કર્યા. અને પછી આપણે પાઠની શરૂઆત આજે કરીએ કે જેમાં શું કહેવા માંગે છે. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ આપવી, છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા આપવી, નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી, એટલું જ નહીં સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. એટલે એમણે શું કીધું કે બધા જ કાયદાઓ, સ્ત્રીઓને શિક્ષણ મળે, બાળ લગ્ન વિરોધ અટકાવો, બાળ લગ્ન નહીં કરવાના, વિધવા સ્ત્રીઓને ફરીથી પુનઃલગ્ન કરવાના, સ્ત્રીને પોતાના પિયરને પિતાના ઘરમાં સમાન અધિકાર મળે, સમાન દરજ્જો મળે, એ સિવાય તો કે સ્ત્રીઓને આ બધું તો કરી દીધું ચાલો, પણ હજી પણ એ સમાજમાં કેવું હતું કે સ્ત્રીને કંઈ ખર્ચ કરવો હોય તો એના માટે મળતું નહીં,
એટલે એમણે કેવી વ્યવસ્થા કરાવી કે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે, એટલે જો સ્ત્રીઓને શક્તિ મળે ભણવાની, સાથે પરિવારને પણ લાલચ થાય, એના માટે એમણે શું કર્યું કે વિદ્યાર્થીઓ સ્ત્રી જે છોકરીઓ જો ભણે તો એની ફીમાં છૂટછાટ મેળવે, છોકરીઓની ફી લેવાતી નથી. ત્યાર પછી છોકરીઓ માટેના છાત્રાલયો બાંધ્યા, છાત્રાલયો બાંધ્યા પણ કેવા, જગ્યા વિનામૂલ્યે આપી, નિધિ એકત્ર કરીને ભોજનની પણ વ્યવસ્થા કરાવી, સ્ત્રીઓને અથવા બાળકોને વધુ ને વધુ અભ્યાસ કરી શકે એટલા માટે લોકોને ત્યાં ત્યાં ભોજનની પણ વ્યવસ્થા મળે. તમને ન ખબર હોય બેટા, જે ગરીબ લોકો છે એમને તમે આ બધો ખર્ચો તો આપો છો, ચાલો હજી એને એ ન ખબર પડતી હોય કે ભણવું એટલે શું, પણ ત્યાં ને ત્યાં જો જમવાની પણ વ્યવસ્થા મળતી હોય તો લગભગ ગરીબ પરિવાર એ બાળકોને જમવા માટે શિષ્યવૃત્તિ મળતી હોય તો એના માટે, એમને યુનિફોર્મ કે એવા કપડાં મળતા હોય એની વ્યવસ્થા મળતી હોય તો હજી પણ ગરીબ લોકો છે જે ભણેલા નથી, જે એવા પછાત લોકો છે એને ભણતરનું હજી મહત્ત્વ નથી, પણ આ બધી જ વ્યવસ્થા મળે એના માટે એ લોકો બાળકોને શાળાએ મોકલતા હોય છે. તો અહીંયા પણ તમને આ પોઈન્ટને યાદ અપાવ્યું કે દરેક બાળકને નિઃશુલ્ક એટલે ફી પણ નહીં લેવાની, જમવાનો ખર્ચ પણ ત્યાં જ આપશે. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે પણ આગ્રહ કરતા. અત્યારે દરેક સ્ત્રીઓ મતદાન કરવા જાય છે, એટલે સ્ત્રીઓને પણ મત કરવાનું, મત આપવા જવાનું એ પણ એમને અધિકાર આપ્યો. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા, આઝાદીની જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. મહત્ત્વની ભૂમિકા એટલે ભાગ ભજવો. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું, એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબે સાહેબને સંપૂર્ણ આદર હતો. એમણે ગાંધીજી સાથે પણ કાર્ય કરેલું, એમની સાથે અવારનવાર મતભેદ થતા, એટલે નાની નાની વાતમાં બોલાચાલી થતી, છતાં પણ એમને બાપુ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, બોલાચાલી એટલે એક નફરતના ભાવથી નહીં, પણ કોઈને કોઈ હક અપાવવો હોય એવી બાબત હોય એની અંદર ગાંધીજી અને બાબા સાહેબને બંનેને બોલાચાલી થતી હોય, બે પોતપોતાની વાત પર સાચા હોય અને ઉગ્ર ચર્ચા દ્વારા પોતાની જે વાત, એક જ વ્યક્તિની વાત વધારે સારી અને સાચી હોય એની માન્ય રાખવામાં આવતી હોય, એટલે એમને બાપુ પ્રત્યે ક્યારેય નફરત નહોતી, પરંતુ ખૂબ આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જંગતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતા છે એવું તે દ્રઢપણે માનતા હતા. બાબા સાહેબ શું કહે છે, માત્ર એને દેશની આઝાદી નહોતી જોતી, સાચી આઝાદી તો ક્યારે કહેવાય કે લોકો આર્થિક રીતે એટલે કે પૈસાની દ્રષ્ટિએ, સામાજિક રીતે એટલે સમાજમાં લોકો એક થઈને રહે એવા ભાવથી, અને શૈક્ષણિક જ્યાં સુધી આપણામાં શિક્ષણ ન હોય ત્યાં સુધી આપણો વિકાસ શક્ય છે નહીં. કોઈ પણ સંજોગોમાં આપણો વિકાસ તો અને તો જ ખરો બને કે આપણામાં જ્ઞાન હોય. જ્ઞાન શેનાથી આવે, માત્ર શિક્ષણથી. તો શૈક્ષણિક હશે તો આત્મનિર્ભરતામાં છે તેવું એ દ્રઢપણે માનતા, તો જ લોકો આત્મનિર્ભર બને. બાકી મજૂરી કરો પણ એ તો એક મજૂરી જેવી જિંદગી, કેમ ખાવું, કેમ બેસવું, કોની સાથે કેમ રહેવું એ કાંઈ જ નહીં. લોકો વચ્ચે આપણે માન સન્માન જોઈતું હોય તો 100% આપણે શિક્ષણ મેળવવું જ જોઈએ. આપણા અંદર જ્ઞાન હશે તો અને તો જ આપણો વિકાસ શક્ય છે એવું બાબા સાહેબ દ્રઢપણે માનતા હતા. વિચાર પુરુષ ડૉક્ટર સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. એ શું કહે છે, એવા મહાન વિચારો રાખનાર, એમના જીવન પર વધારે પડતો પ્રભાવ કોનો હતો, તો કે બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો.
બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષઘર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956 થયું. તો કે આવા જે વ્યક્તિ, મહાન વ્યક્તિ હતી કે જેમણે દલિતોના, દલિત એટલે મેં તમને કીધું એમ કે નીચલી કોમ, એ વ્યક્તિઓના ઉદ્ધારક, ગરીબોના બેલી, લોકોનું હંમેશા રક્ષણ કરનાર અને સ્ત્રીના પક્ષ પર એટલે સ્ત્રીઓની સાઈડ જ હંમેશા રહેનાર એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન એટલે એમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956 થયું હતું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને પૂછાય એક વાક્યમાં કે બાબા સાહેબ આંબેડકરનું મૃત્યુ ક્યારે થયું, તો 6 ડિસેમ્બર 1956 થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. અત્યારે એ આપણી શરીરથી આપણી સાથે નથી, એ જીવતા નથી, પરંતુ પોતાના મહાન વિચારોથી, જો એ લોકો એના સારા વિચાર હતા, લોકોનું સારું કરવાની ભાવના હતી, પોતાના આખા સમાજનું એણે સારું કર્યું. આપણે તો માત્ર આપણા એકનું પણ સારું નથી કરી શકતા, કેવી રીતે? તો અત્યારે તમારા મમ્મી પપ્પા, શિક્ષકો તમને ખૂબ ભણવાનું કહે છે, તો પણ આપણે ભણી શકતા નથી, તો પણ ના મમ્મી મારે રમવા જવું છે, આવી ઘણી બધી આપણે દલીલો કરતા હોય છે. તો એનાથી, રમવા માત્ર જવાથી, ભણવામાં ધ્યાન ન આપવાથી આપણું રિઝલ્ટ સારું ન આવે. તો અહીંયા તો આ નાના બાળકે પોતાની ગરીબમાં આર્થિક સ્થિતિ, ગરીબીની આર્થિક ખરાબ સ્થિતિમાંથી ઘણી બધી મુશ્કેલી વેઠીઓને પણ ખૂબ આગળ આવ્યા, સાથે સાથે એના સમાજને પણ ખૂબ સારી રીતે આગળ લાવવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે કહે છે કે મહાન વિચારોથી એ આજે પણ આપણી સાથે જ છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990 આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. એટલે શું કહે છે કે ભારત માતાના આવા સાચા રત્નને, એટલે સાચા હીરામાણે, મોતીને ઈસવીસન 1990 દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા. અને આવા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠને સમજવાની, વાંચવાની ખૂબ મજા આવી ને? ઘણા લોકોને તો પ્રેરણા મળી હશે કે ટીચર, હવે અમે ભણવામાં ખૂબ ધ્યાન દઈશું, વાંચવાનો પણ ખૂબ શોખ રાખીશું. મહત્ત્વની વાત છે કે ડૉક્ટર આંબેડકર નાની ઉંમરમાં એના મમ્મી નથી. અત્યારે તો આપણા મમ્મી છે ને આપણને ઘણું બધું કહેતા હોય છે, આપણી નાની નાની વાતનું ધ્યાન પણ રાખતા હોય છે. જ્યારે આ ડૉક્ટર આંબેડકરના મમ્મી નથી અને એના જાતે જાતે, ભલે એના પપ્પા એને મદદ કરતા હોય, પણ મમ્મી ન હોય એટલે મમ્મી વધારે આપણા મદદ કરતી હોય, પપ્પાને અમુક વાત ભૂલી પણ જવાતી હોય, અને બાળકે પોતે ખૂબ મમ્મી નથી અને જાતે મહેનત કરી અને ખૂબ આગળ આવી, એમનું એક મહત્ત્વની વાત એ પણ કરી કે એમના અભ્યાસ દરમિયાન એ
બુકનું વાંચન કરવા માટે વહેલી સવારે ઉઠીને ઘણા બધા દૂર જગ્યાએ વાંચનાલયમાં જતા હતા ત્યારે આમાંથી આપણે એક પણ વાત શીખવાની છે કે આપણે ક્યાંય દૂર સુધી જવાનું નથી, આપણી કોઈ આર્થિક સ્થિતિ નબળી નથી, આપણે માત્ર ઘરે જ રહેવાનું છે, આપણા બેગમાં જ પુસ્તકો છે અને એનું વાંચન કરવાનું છે. તો આપણે એટલું પણ ન કરી શકીએ? કરી જ શકશો ને. એ પણ આપણને શીખવા મળ્યું કે દૂર સુધી જઈને પણ એ પુસ્તકોનું વાંચન કરતા હતા, આપણે તો ક્યાંય જવાની જરૂર નથી, માત્ર ઘરે જ રહેવાનું છે, બેગ ખોલવાની છે અને એમાંથી પુસ્તક વાંચવાનું છે. સમાજનું રક્ષણ તો ઠીક, માત્ર આપણે આપણું સારી રીતે રક્ષણ કરતા શીખીશું. બીજી વાત એમાંથી આપણને એ પણ શીખવા મળી કે જ્યાં સુધી આપણામાં ભણતર નહીં હોય, શિક્ષણ નહીં હોય, ત્યાં સુધીમાં આપણો વિકાસ થશે નહીં. એટલે ડૉક્ટર બાબા સાહેબનું એક સૂત્ર એમણે શું આપ્યું હતું કે ભણતા રહો, સંઘર્ષ કરતા રહો. તો ભણવું અને એની સાથે સાથે સંઘર્ષ પણ આપણે કરતો રહેવો જોઈએ. જ્યાં સુધી આપણામાં શિક્ષણ નહીં હોય, આપણામાં સંઘર્ષ નહીં હોય, તો અને સાથે સાથે આપણે જો સંગઠિત નહીં બની તો આપણી ઉન્નતિ શક્ય નથી. એ પણ આપણા આ પાઠમાંથી શીખવા મળ્યું. એટલે આપણે ભણવું પણ જોઈએ, સંગઠિત પણ બનવું જોઈએ અને ખૂબ ખૂબ મહેનત પણ કરવી જોઈએ. એ પણ આ પાઠમાંથી શીખવા મળ્યું. આવું તમે આના સિવાય ઘણું બધું આ પાઠને જેટલી પણ વાર વાંચશો એવું નવું નવું જાણવા મળશે. આના સિવાયના પણ આપણા પુસ્તકો તમે ખોલશો તો ઘણી બધી અલગ અલગ વાતો તમને જાણવા મળશે. વાંચન કરશો ને, કારણ કે હજી આપણે ઘણા નાના છીએ, આપણે તો વાંચન લેખનનો વિકાસ ખૂબ આપણે વિકસાવવાનું છે. તો ઘરે રહી અને પાઠનું વારંવાર વાંચન કરવું, લેખન કરવું, એની સાથે એનો વિકાસ પણ કરવો. ચાલો આપણે એકવાર શબ્દ સમજૂતી પર નજર ફેરવીએ, કારણ કે મેં તમને ગયા લેક્ચરની અંદર મુખપાઠ પણ કરવાની આપી હતી. પહેલું, પોરસાયેલા એટલે પ્રસન્ન થયેલા. અદમ્ય એટલે દાબી ન શકાય તેવું. જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાનરૂપી યજ્ઞ. ફુરસદ વધારાનો સમય. નવરાસ દુર્લભ, સહેલાઈથી ન મળે તેવું. પાક્ષિક દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક. ઉન્નતિ પ્રગતિ અને વિકાસ. આભૂષણ એટલે ઘરેણું. નિધિ એટલે ફાળો, ખજાનો. નિધિ એટલે ફાળો થાય છે, જો આપણે કોઈ હમણાં હોળી ધૂળેટી આવશે એટલે લોકો એના હોળી પ્રગટાવવા માટેના તમારી પાસે સોસાયટીમાં રૂપિયા પણ લેવા આવે, અથવા ગામડું હોય તો ત્યાં છાણા અને લાકડા પણ લેવા આવે. એવો જ કોઈ બીજો મકરસંક્રાંતિ ગઈ હમણાં તો એના માટેનો જે ફાળો હોય એની અંદર લોકોનો દાન કરવાનું હોય તો એમાંથી તમારા ઘરે બનાવેલી સિંગમાંથી, તલમાંથી બનાવેલી વાનગીઓ અથવા તો ગરીબોને પહેરવાના કપડાં, જે પ્રસંગ હોય જે પ્રમાણે દાન કરવું હોય એના અનુરૂપ લોકો તમારી પાસે વસ્તુ લેવા આવે એ પ્રમાણે એનું ફાળું. પરિનિર્માણ એટલે અવસાન. ઇલકાર માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન. ચંદ્રક મરણોત્તર એટલે મૃત્યુ પછીનું. ગુરુમંત્ર એટલે ગુરુ દ્વારા અપાતો મંત્ર. પછીનું છે રૂઢિપ્રયોગ. પગે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પેટે પાટા બાંધવા, ખૂબ જ દુઃખ વેઠવું. લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ કરવું. આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠને ખૂબ સારી રીતે સમજ્યા છીએ, વાંચન કરી લેવું, સાથે શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ પણ મુખપાઠ થઈ ગયા.
હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ પાક્કી બુકમાં લખી અને મુખપાઠ કરી લેશું, સાથે આ પાઠમાંથી નવી નવી વાતો પણ શીખી લેવી. પાઠનું વાંચન કર્યા પછી મમ્મી અથવા પપ્પાને કે ઘરના કોઈ વ્યક્તિ હોય એને તમારે આ વાત પણ કરવાની, કદાચ એમને નો પણ ખબર હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કેવી રીતે નાનામાંથી મોટા થઈ, કેટલી મુશ્કેલીઓ વેઠી, કેવી રીતે ભણ્યા, કેવી રીતે સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો. આના જેવા જ ઘણા બધા નાના બાળકોની, મહાન વ્યક્તિઓની ઘણી બધી વાતો હોય છે જેનો આપણે વાંચન કરવો અને એની અંદરથી પણ આપણે એક બોધ લેવો કે હંમેશા સંઘર્ષ કરો તો અને તો જ આગળ આવશો. આપણે ઘરે રહી અને આરામ કરીશું તો કાંઈ પણ બનશે નહીં. તો ચાલો આવજો.